નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને તમારી સાથે હું છું ધ્રુવી. સમાચારની શરૂઆતમાં વાત કરવામાં આવે તો લોકડાઉન બાદ રફતાર પકડી રહેલ જેતપુરનો સાડી ઉદ્યોગ ફરી મંદીની ઝપેટમાં આવ્યો છે. 40% કારખાના બંધ થવા સાથે જ હજારો કારીગરોની રોજી છીનવાય અને હાલ કારખાનેદારો અને કારીગરો મોટા મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે. રાજકોટ જિલ્લાનું જેતપુર એ કોટન પ્રિન્ટિંગ ક્ષેત્રે વિશ્વ પ્રસિદ્ધ છે. લોકડાઉનના સમય બાદ બંધ થયેલા ઉદ્યોગ ફરી ચાલુ થઈને રફતાર પકડી હતી, પરંતુ છેલ્લા 2 મહિનાથી આ ઉદ્યોગમાં ફરીથી મંદીનો માહોલ જોવા મળ્યો છે. જેતપુરમાં નાના મોટા થઈને 1400 કારખાનાનું રજીસ્ટર થયેલું છે, જેમાં હાલમાંથી 35-40% જેટલા કારખાનાઓમાં મંદીની ઝપેટમાં આવી ગયા છે. બંધ જેવી હાલતમાં છે ને મંદીની આ હાલતનું મુખ્ય કારણ જોવા જઈએ તો આ ઉદ્યોગની મુખ્ય જરૂરિયાત એવા કાપડના ભાવમાં તોતિંગ વધારો થઈ રહ્યો છે. જેટલો ભાવ વધારો થઈ રહ્યો છે ને અહીં જે પ્રિન્ટિંગ કાપડનું ઉત્પાદન થાય છે તેમાં 1 મીટરમાં સરેરાશ 6-7 રૂપિયા જેટલો વધારો થઈ ગયો છે. જે જોવા જઈએ તો એક ફિનિશિંગ પ્રોડક્ટમાં સરેરાશ 70-100 રૂપિયા જેટલો વધારો થયો છે, જેને લઈને માંગમાં ઘટાડો થયો છે. એક તરફ રો મટીરિયલ અને કલર કેમિકલની એક્સેલરીમાં આ સામાન્ય ભાવમાં વધારો થયો છે. તમામ સામાન્ય રીતે થયેલા ભાવ વધારાને લઈને તૈયાર પ્રિન્ટિંગ કાપડમાં માંગમાં ઘટાડો થયો છે, જેને લઈને જેતપુરના આ કોટન પ્રિન્ટિંગના કારખાનામાં કામ બંધ થયા છે, જેને લઈને કારખાનામાં કામ કરતા કામદારો પણ બેકાર થયા છે. મારું નામ જાદવ કમલેશ છે અને મારી સાથે બહુજન સમાજના પ્રમુખ બીએસપી સમાજ બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ વિકીભાઈ સોલંકી. આજે અમે જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા આવ્યા છીએ, જેમાં ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના સાણોદર ગામની અંદર તારીખ 2/3/2021 રોજ ક્રાંતિકારી ભીમ સૈનિક અમરાભાઈ બોરીચાનું અસામાજિક તત્વ દ્વારા જાહેરમાં ક્રૂર હત્યા કરવામાં આવી હતી ઘરમાં ઘૂસીને. અને આજે ભારતભરમાં બહુજન અત્યાચારમાં ગુજરાત બીજા ક્રમે છે, જેને ધ્યાનમાં લઈ અને અમે જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદન આપી અને અમુક જે તે સામાન્ય પરિવારની પીડિત પરિવારની માંગણીઓ છે તેનો સ્વીકાર કરવામાં નહીં આવે તો ભારતભરમાં ગુજરાતભરની અંદર અમે ઉગ્ર આંદોલન કરશું એવી નોંધ લેવામાં આવી હતી અને કલેક્ટર સાહેબને આવેદન આપવામાં આવ્યું હતું. જય ભીમ, નમો બુદ્ધાય. દેશભરમાં ચારે તરફ વધી રહેલા ભાવ વધારાની સીધી અસર જેતપુરના પ્રિન્ટિંગ ઉદ્યોગ પર પડી છે અને અનેક કારખાના બંધ થયા, સાથે સાથે હજારો મજૂરો પણ બેકાર થઈ ગયા છે. ત્યારે સરકાર ઉદ્યોગ અને કામદારોની રોજી રોટી બચાવવા માટે નક્કર પગલાં લે તેવી માંગ પણ જરૂરી છે. બાઇટ સુરેશ ભાલિયા, એનએસ ગુજરાત ન્યૂઝ.